ત્રણ ભાવ આના જોઈ શકીએ ગોવર્ધન લીલાના, એક આધિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક. આદિ ભૌતિક દ્રષ્ટિથી જો વિચાર કરીએ આ ગોવર્ધન લીલાને, ભૌતિક દ્રષ્ટિથી, તો ભગવાને કીધું બાબા પૂજન કરવું હોય તો ગિરિરાજજીનું પૂજન કરો, પર્વતનું પૂજન કરો. જેની આજના સમયમાં સૌથી વધારે આવશ્યકતા છે, જેનો સંકેત ભગવાને એ સમયમાં આપી દીધો કે જો આ પ્રકૃતિનું આપણે એની રક્ષા નહીં કરીએ, એનું પૂજન નહીં કરીએ, એને આપણે નહીં સાચવીએ, તો પછી આપણું એ જીવન નહીં બચે. અને એ સમયકાલમાં ભગવાને જો આ પર્વતોની પૂજા, નદીઓનું શુદ્ધિકરણ, કાળિયાનાગનું મર્દન કર્યું, એક કાળિયાને તો ભગાયો, હવે કેટલાય કાળિયા આવી ગયા પાછા. એ સમયે ભગવાને આ બધું કાર્ય કરીને સંકેત આપ્યો. સેમ નેચર, આજ ભારત નહીં, હવે પૂરી દુનિયા, વર્લ્ડની જ્યાં વાત કરીએ, જે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યાઓ છે, પ્રકૃતિને હાનિ પહોંચી રહી છે, વૃક્ષો કપાતા જાય છે, પર્વતો નષ્ટ થતા જાય છે, અને એના લીધે આખું જે એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ જુઓ તમે, બધું ચેન્જ થતું જાય છે. ઋતુ અનુસાર ઠંડી, ગરમી, વરસાદ, જે વસ્તુઓ છે એ બદલાતું જાય. ગરમી વહેલા સ્ટાર્ટ થઈ જાય, ગમે ત્યારે વરસાદ પડી જાય. હા, આ તો હજી તોય આપણું આ ભારત અલગ અલગ ઋતુઓના દર્શન આપણને થાય, બાકી બીજી કન્ટ્રીમાં જાઓ તો એ કઈ ઋતુ જેવું દેખાય જ નહીં. ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે તડકો, ને ગમે ત્યારે પછી બરફ પડી જાય. લંડન કથા હતી ને, ત્યાંના બધી વૈષ્ણવ કહેતા હોય છે 3W, એને ફેમસ છે. એક તો વર્ક, એનો ભરોસો નહીં, કે આ 3W નો કોઈ ભરોસો નહીં. વર્ક, બીજું વેધર, એનો ભરોસો નહીં. હમણાં તડકો છે ને, હમણાં પાછો વરસાદ, તો ક્યાંક સ્નો પડી જાય, કઈ નક્કી ન હોય. અને ત્રીજું W એ કે વાઇફ, એનો ભરોસો નહીં. વર્કનો ભરોસો નહીં, ગમે ત્યારે ના પાડી દે કામમાં આવવાની, કાલથી નથી આવવાનું લ્યો. વેધરનો ભરોસો નહીં. તો હજી આપણા આ ભારતમાં અલગ અલગ ઋતુઓનો અનુભવ આપણે કરી રહ્યા છીએ, લેકિન હજી બીજી કન્ટ્રીમાં એવું બધું નથી. હા, કારણ કે આ ઋષિઓની પરંપરા જે સેવ નેચર, આપણે ત્યાં તો પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે, દેવ તરીકે એને માનીએ છીએ. અને ભગવાને એ સમયકાલમાં બતાવ્યું, ભાઈ આમની પૂજા કરો, આમની રક્ષા કરો. એટલે ભૌતિક દ્રષ્ટિથી જો વિચારીએ તો કૃષ્ણમ વંદે જગદગુરુ, એ જગદગુરુ છે ને, એ આપણને એ સંકેત આપે છે, પ્રકૃતિ કો બચાવ. આધ્યાત્મિક ભાવ જો વિચારી આ ગોવર્ધન લીલાનો, તો જો આ વેદોક્ત યજ્ઞ નથી, વેદ વિરુદ્ધ છે. એટલે વેદ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાને ગોવર્ધન લીલાનો પ્રકાર બતાવ્યો. અને આધિદૈવિક ભાવ જો આ ગોવર્ધન લીલાનો બતાવીએ, તો બ્રજવાસીઓનો જે અન્યાશ્રય જે છે, અનન્ય ભક્તિ સિદ્ધ કરાવવા માટે, કારણ કે ભગવાન આજ્ઞા કરે છે, અનન્યાશ્ચિંતયંતો માં, જે જીવ મારો, મારામાં અનન્ય ભાવ રાખે છે, અનન્ય એટલે એકમાત્ર એકનો જ આશ્રય, ये आवश्यक है. બધી જગ્યાએ બહુ ભટક ભટક નહીં કરવું. અમારા દાદાજી પિતૃચરણના વચનામૃતનું હું સ્મરણ કરું, આપના વચનામૃતમાં મેં શ્રવણ કર્યું હતું એકવાર, કે જ્યાદા ભટક ભટક નહીં કરનો, નહીં તો ચટક ચટક જાય, અટક અટક રહેનો. પછી ઓલી એ કંઠી પહેરે ને, આ એ કંઠી પહેરે ને, પચરંગી, એ તમને, આપણને જ્યાં નિષ્ઠા હોય, લાગતો હોય કે નહીં આ જ્યાં વેદોક્ત માર્ગ છે, સંપ્રદાય છે,
પ્રમાણિત સંપ્રદાય છે, કારણ કે ગમે ત્યાં વિચાર્યા વગર સોચે સમજે વિના કહી બી કોઈની કંઠી ન બાંધી લેવાય, વિચારીને વિવેક બુદ્ધિ સાથે કે ભાઈ જે માર્ગમાં કંઠી પહેરવું કોઈ સાધારણ વાત થોડે છે, હવે તો ઓલા કંઠી આપી દીધો પહેરી લીધી, આ પહેરી લીધી, ભૈયા આ કંઈ સાધારણ વાત નથી કંઠી પહેરવું. એટલે જેની પણ કંઠી તો બહુ વિચાર વિવેક બુદ્ધિ સાથે કે ભાઈ આ જે કંઠી કે આ જે માર્ગ આવ્યો એ પ્રમાણિત માર્ગ છે, સંપ્રદાય છે, આની હિસ્ટ્રી શું છે, થોડુંક સમજીને શ્રી મહાપ્રભુજીએ જે વાત કરી, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ, મહાત્મ જ્ઞાન સાથે ભક્તિ હોવી જોઈએ. અને લાગે કે નિહા બરોબર, પછી કંઠી લઈએ, પછી એનો એક દ્રઢ આશ્રય, અનન્ય આશ્રય, એ બહુ જરૂરી છે. અને બધાના કારણભૂત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, અને પુષ્ટિ પરંપરામાં જ્યારે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાથે જીવાત્માનો સંબંધ થઈ જાય પછી એને બીજી ક્યાંય કોઈ કર્તવ્ય બાકી રહી જતા નથી. આકાશાત પતિતમ દોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. જેમ આકાશાત પતિતમ તોયમ, આકાશમાંથી જે તોયમ એટલે જલ જ્યારે આ પૃથ્વી ઉપર પડે છે પછી એ જલ નદીમાં જાય, સરોવરમાં જાય, નાળામાં જાય, પણ અંતમાં ક્યાં જાય છે? યથા ગચ્છતિ સાગરમ, એ સાગરને જઈને જ મળી જાય છે. એટલે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, જે શિવ અને બ્રહ્માને પણ જે મુક્તિ આપે એ કેશવ. તો બધા દેવોને કરેલું વંદન નમસ્કાર એ કૃષ્ણને જઈને મળે છે. અને શ્રી વલ્લભાચાર્યજીએ જ્યારે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાથે આપણો સંબંધ જોડી દીધો હોય બ્રહ્મ સંબંધના માધ્યમથી, તો પછી બીજે ક્યાંય કોઈ પણ પ્રકારના કર્તવ્ય બાકી નથી રહી જતા. મૂળ સિંચે વૃક્ષ સિંચે, પણ આ ઠાકોરજીએ જોયું કે આ તો મારા ક્ષેત્રમાં જ આની પૂજા કરે છે, હજી સ્વરૂપ જ્ઞાન નથી. એટલે આધિદૈવિક ભાવ વિચાર કે બ્રજવાસીઓને નિરોધ સિદ્ધ કરાવવા માટે ઠાકોરજીએ ગોવર્ધન લીલાનો પ્રકાર બતાવ્યો, અને પછી બધા બ્રજવાસીઓ ભગવદ આજ્ઞા અનુસાર તત્પર બન્યા, સુંદર શિગ્રાજ બાવાનું પૂજન કર્યું, જલથી દૂધથી સ્નાન કરાવ્યું, સુંદર શિંગાર નાના પ્રકારની સામગ્રીઓ શિગ્રાજજીને ધરાવી, બ્રજવાસીઓ સાથે મળીને ઠાકોરજી પરિક્રમા કરીને આવ્યા, અને ત્યાં જ ગિરિરાજજીની તરેટીમાં આવીને વિશ્રામ કર્યો. શ્રી ગિરિરાજજીને ધરેલો પ્રસાદ બધાએ ગ્રહણ કર્યો, અને એ દિવસનો સુંદર આનંદ લઈને તરેટીમાં જ બધા સૂઈ ગયા. હવે નારદજીએ એ દર્શન કરવા આવ્યા, જે ગોવર્ધન લીલા, જે ગોવર્ધન પૂજા થઈ, જે સામગ્રી ધરાવી, બધું શ્રી નારદજીએ દર્શન કર્યું, ને ત્યાંથી એણે પ્રસાદ લઈને સીધા આવ્યા ઇન્દ્રલોકમાં. અને ઇન્દ્રલોકમાં આવ્યા અને ઇન્દ્રને પાસે આવીને, લો લો મહારાજ આપના માટે પ્રસાદ લઈને આવ્યો. એમ બોલા એરાજી થયા, લાવ પ્રસાદ હાથમાં લીધો. અને ઓલું ક્યાંથી લાવ્યા આ પ્રસાદ, તમે આવ્યા ક્યાંથી, એ તો કયો. અરે બહુ આનંદ આવ્યો, બ્રજમાંથી હમણાં આવું છું, ને ત્યાં સુંદર ગોવર્ધન પૂજાનો પ્રકાર થયો, ગોવર્ધન યાગ થયો. ઇન્દ્ર કહેવા લાગ્યો, ત્યાં તો પ્રતિ વર્ષ ઇન્દ્રયાગ થાય છે, હા હા, પણ આ વખતે બધા બ્રજવાસીઓએ મળીને ઈ બંધ કરીને ગોવર્ધન યાગનો પ્રકાર બતાવ્યો, એ ગોવર્ધન લીલા, ગોવર્ધન પૂજા કરી. કે આ એનો જ પ્રસાદ છે, ને જ્યાં ઈ પ્રસાદ હાથમાં આવ્યો તો ઓલાને વધારે ક્રોધ આવ્યો. એક તો કે મારી પૂજા બંધ થઈ, મારી પૂજા બંધ કરાવીને, યજ્ઞ બંધ કરાવીને ગોવર્ધન પૂજા યજ્ઞ કરાવ્યો, અને એનો પ્રસાદ આપને આપો છો. ઇન્દ્રને ક્રોધ આવ્યો, અને પ્રલયકાલમાં વૃષ્ટિ કરવા વાળા સામર્તક નામક મેઘને કહ્યું કે જાઓ બ્રજમંડળમાં
અને એ બ્રજવાસીઓને બતાવો કે ઇન્દ્ર શું હોય છે, એની શક્તિ શું છે, એવી પ્રલયકાલ વૃષ્ટિ કરો. બ્રજને, બ્રજ 84 કોષને જલાકાર જલમગ્ન કરી નાખો, જલમાં ડૂબોવી દો. જો આજ્ઞા મહારાજ. અને હવે સાંવર્તક મેઘ એની પૂરી શક્તિ સાથે સીધો બ્રજમંડળમાં આવીને છવાઈ ગયો. અને જોત જોતામાં તો દિવસના સમય અંધકાર થઈ ગયો, રાત્રિ થઈ ગયું એવું લાગ્યું. અને એવી ભયાનક ગર્જના થઈ, ને જ્યાં ગર્જના થઈ બ્રજવાસીઓ બધા ગભરાયા. એવો ઇન્દ્રએ કોપ કર્યો, માનો હાથીના સુંડવાથી વૃષ્ટિ થઈ રહી છે એવી જલવૃષ્ટિ થઈ, એવો કોપ થયો. જોત જોતામાં બ્રજમંડળ ડૂબવા લાગ્યું, જલમગ્ન થયું, બધા લોકો ગભરાયા. કૃષ્ણ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તન્નાર્થમ ગોકુલમ પ્રભુ ત્રાતુર્મહસ દેવાન કુપિદાદ ભક્તવત્સલ. હે ભક્તવત્સલ, હે પ્રભુ, હવે તો તારા ભાગ્યથી જ અમારા પ્રાણની રક્ષા કરશે. તે કહ્યું કે ગોવર્ધન યાદ કરો, અમે એ કર્યું, હવે જો આ ઇન્દ્રએ કોપ કર્યો, હવે તું બતાવ શું કરીએ. ભગવાન કહે છે કે આપણે કોઈ ખોટું કામ નથી કર્યું, ચિંતા નહીં કરો, જેની પૂજા કરી છે ચાલો બધા વ્રજવાસીઓ પોતાના પરિવાર સમેત શ્રી ગિરિરાજજીની તરેટીમાં. ઠાકોરજી બધા બ્રજવાસીઓને લઈને શ્રી ગિરિરાજજીની તરેટીમાં આવ્યા અને હાથ જોડીને પ્રભુ વિનંતી કરે છે કે હે શ્રી ગિરિરાજ બાવા, જો અમે પ્રેમ ભાવ નિષ્ઠાથી આપની પૂજા કરી હોય તો આ ઇન્દ્રના કોપથી આપ જ અમારી રક્ષા કરો, આપ જ અમારા છત્ર બનો. અને જોત જોતામાં ભગવાને ખૂબ જ સહજતાથી શ્રી ગોવર્ધનને, શ્રી ગિરિરાજને એના મૂળમાંથી ઉપાડીને પોતાના હસ્ત ઉપર ધારણ કરીને બ્રજવાસીઓ કો કહેવા લાગે, દેખો ભૈયા સબ આ જાઓ, દેખો યે શ્રી ગિરિરાજ બાબા અપને છત્ર બને હૈ. બધા બ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં આવી ગયા, આશ્રયમાં આવ્યા. અને જે ભગવાનનો શેષને આજ્ઞા આપી કે ભાઈ ગિરિરાજજીને ચારે બાજુથી, કે અંદર પાણી ન આવે, ચારે બાજુથી લપેટી લે. સુદર્શનને આજ્ઞા આપી દીધી કે જ્યાં જ્યાં જલ ભરાતું જાય છે એ જલને એ સુખવતું જાય. અને બધા બ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં, શ્રી ગિરિરાજજીની તરેટીમાં આવી ગયા. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધન ધારણ કરીને બ્રજવાસીઓની રક્ષા કરી ભગવાને. એક બે ત્રણ સાત દિવસ નીકળી ગયા. ઠાકોરજી એમને ગિરા ધારણ કરીને ઉભા છે, બ્રજવાસીઓ બધા એમના આશ્રયમાં. હવે ઓલો સામર્થક મેઘ એ ઇન્દ્ર પાસે ગયો ને, હવે શું કરીએ કહો મહારાજ, હવે તો અમારી શક્તિ ખતમ થઈ ગઈ. ઓલા કૃષ્ણએ તો આખો ગિરિરાજ પર્વત ઉપાડી લીધો. અને જ્યાં આ સમાચાર ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ. શ્રી મહાપ્રભુજી અહીંયા કારિકામાં સમજાવે છે કે આ ઇન્દ્ર એની, એ તો ઇન્દ્ર તો સાત્વિક દેવતા છે, દેવતાઓ એ તો સાત્વિક છે ને, ઇન્દ્ર તો એનો રાજા છે, તો પછી એની બુદ્ધિ આવી ભ્રષ્ટ કેમ થઈ? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, નિષેધ ભાગ ભોગતા, જે એના હકનું નતું એ એને સ્વીકાર કર્યો. એટલે ઓલા બ્રજવાસીઓ તો બ્રહ્મા આવીને યજ્ઞ કરી રહ્યા હતા અને એ યજ્ઞની આહુતિ ઇન્દ્ર સ્વીકારતો હતો, જે એના ભાગનું નતું ઈ એણે સ્વીકાર કર્યો, એટલા માટે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને બ્રજવાસી ઉપર કોપ કર્યો. એટલે નિષેધ ભાગ ભોગતા અને આપણે અસમર્પિતના સેવન એ અર્થ પણ આપણે લઈ શકીએ કે આખું આ જગત ભગવાને પોતાની લીલા કરવા માટે પ્રગટ કર્યું છે અને ઈ જગતના પદાર્થો પણ બધા ભગવાનના છે અને ઈ પદાર્થો જ્યાર સુધી ભગવાનને સમર્પિત ન થાય અને એ પદાર્થોનું સેવન વ્યક્તિ જ્યારે કરે છે ત્યારે એને પણ નિષેધ ભાગ ભોગતા, એટલે કે અસમર્પિતનો દોષ એને લાગે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ
અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિત નો ત્યાગ કરો, સમર્પિત થી જ જીવન નિર્વાહ કરો. જેના માટે આ પ્રગટ થયું છે પેલા એને સમર્પણ કરો અને પછી તમે એને પ્રસાદ રૂપે ગ્રહણ કરો તો એમાં કોઈ આપત્તિ નથી. પણ ભગવાનને સમર્પણ કર્યા વગર એ પદાર્થોનું સેવન જ્યારે જીવ કરતો થાય છે ત્યારે સોચો, ઇન્દ્ર કી બુદ્ધિ જબ ભ્રષ્ટ હો ગઈ તો ફિર સાધારણ જીવો કી ક્યા વાત કરે. યાની સમર્પિત સે જીવન કા નિર્વાહ કરો. અને જ્યાં ગોવર્ધન ધારણ કર્યો અને ઇન્દ્ર એ જયારે દર્શન કરતા ત્યારે એને એને પોતાની ભૂલ સમજાઈ કે હવે ભૂલ તો થઈ ગઈ તો ક્ષમા પણ માંગવી જોઈએ ને. બ્રજમાં આવ્યો અને બ્રજમાં પણ આવ્યો અને દંડવત કરતા કરતા, દંડવતી સાષ્ટાંગ દંડવત કરતા કરતા જ્યાં ઠાકોરજી ગોવર્ધન ધારણ કરીને ઉભા છે ત્યાં પહોંચ્યો. ઇન્દ્ર વિચારવા લાગ્યો કે આ જેની કૃપાથી મને આ ઇન્દ્ર આસન મળ્યું છે એની એના જ ભક્તો સામે મેં કોપ કર્યો, હવે એને હું શું મોઢું દેખાડું, કયા મોઢે જાઉં. તો વિચાર્યો કે એમ કરું કે ભગવાનના જે પ્રિય છે એ પ્રિયને આગળ રાખું તો એને જોઈને પ્રસન્ન થઈ જશે. પ્રભુનો પ્રિય શું? તો ગાય. તબ ગૌ માતા કો આગે રખી ઓર વહી ગૌ કે દૂધ સે ભગવાન કો અભિષેક કરાયા, ભગવાન ગોવિંદ હુએ ઓર અબ હાથ જોડતે હુએ ઇન્દ્ર બડે દૈન્ય ભાવ સે પ્રભુ કી ક્ષમા માંગ રહા હૈ, સ્તુતિ કર રહા હૈ. બડી સુંદર સ્તુતિ. શ્રી મહાપ્રભુજી બતાતે હૈ કે બ્રહ્માજી કો મોહ હુઆ, બ્રહ્માને મોહ થયો, એમના મોહને ભગવાનને દૂર કર્યો, એની એણે પણ ભગવાનની સ્તુતિ કરી અને ઇન્દ્રને મોહ થયો અને એમણે પણ સ્તુતિ કરી. તો કે ભગવાન ઇન્દ્રની સ્તુતિથી વધારે પ્રસન્ન થયા. શું કામ? કે આ બ્રહ્માજીને મોહ થયો અને એણે શું કર્યું? બ્રજવાસીઓને, ગાયો, વત્સોને બધાને ભગવાનથી દૂર લઈ ગયા અને આ ઇન્દ્રને મોહ થયો તો એણે શું કર્યું? એવો કોપ કર્યો કે બધા બ્રજવાસીઓ ઠાકુરજીની શરણમાં આવી ગયા. ઓર પ્રભુ સોચતે કે ઇસીલીએ તો હમ યહાં પે આયે હૈ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ બ્રજ. પ્રભુ એ જ તો ઈચ્છા રાખે છે કે આ બધા મારી શરણમાં આવી જાય. તો આ ઇન્દ્રએ તો એવો કોપ કર્યો કે ભગવાનની લીલામાં સહયોગ રૂપ થયું એટલે આણે જે સ્તુતિ કરી એનાથી પ્રભુ બહુ પ્રસન્ન થયા. આવ સ્તુતિ કે દર્શન કરે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, તપોમયમ ત્વસ્તરજસ્તમસ્કમ, માયામયોયમ ગુણ સંપ્રવાહો, ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ, કુતોમ તદ્વેદૈષ તદ્મન્યુ, લોભાદયો યે બુધલિંગભાવા, તથાપિ દંડમ ભગવાન વિભર્. ધર્મસ્ય ગુપ્તૈ ખલ નિગ્રહાય, પિતા ગુરુસ્વં જગતામ દુરત્યય કાલ ઉપાત દંડ, હિતાય સ્વેચ્છા તનુભિ સમીહસે, હિતાય સ્વેચ્છા તનુ ભી સમી હસે, માનમ વિધુન્વન જગદીશ માનિનો, માનમ વિધુન્વન જગદીશ માનિનો, વિશુદ્ધ સત્વમ
સોમયમ વસ્તરજસ્તમસ્કમ બડી સુંદર સ્તુતિ ઓર બડા સુંદર ભોપાલી રાગ.